જાહેર થયાના પહેલા દિવસે જ જામનગર જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ સામે આવ્યા છે અમદાવાદથી પાંચ મહિલા અને ત્રણ બાળકો જામનગર આવવા નીકળ્યા હતા જામનગર જિલ્લાના ધ્રોલમાં આ તમામ લોકોને નિયમ અનુસાર સમરસ હોસ્ટેલ મોકલવામાં આવ્યા હતા આ આઠ લોકોનો રિપોર્ટ કરવામાં આવતા ત્રણ મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે ત્રણેય મહિલાઓને લેડીઝ સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે ત્યાં જ તેમની સારવાર કરવામાં આવશે મહિલા દર્દીઓ જામનગર શહેરમાં પ્રવેશ્યા ન હોવાથી શહેરમાં છતાં સાવધાની રાખવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે આ અંગે રાજ્યમંત્રી જાડેજાએ પણ એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે નવા દર્દીઓને અમદાવાદ જિલ્લાના દર્દી ગણવા કે જામનગર જિલ્લાના દર્દી સમજવા એ અંગે અવઢવ છે વહીવટી તંત્ર આ અંગે આરોગ્ય વિભાગ સાથે વિચાર વિમર્શ કરી રહ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લો શનિવાર સુધી કોરોના મુક્ત હતો પરંતુ શનિવારે બેટ દ્વારકાના બે સ્થાનિકોને કોરોના હોવાનું નિદાન થતા બેટ દ્વારકાથી એક મુસ્લિમ ગ્રુપ રાજસ્થાનના અજમેર ગયું હતું લોકડાઉનમાં ચાલીસ દિવસ ફસાયેલા રહ્યા પછી આ ગ્રુપ બેટ દ્વારકા પરત ફર્યું હતું હોમ ક્વોરન્ટાઇન કરી આ ગ્રુપનું પરીક્ષણ કરવામાં એક પુરુષ તથા એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો વર્ષીય દ્વારકા જિલ્લા બેટ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે કોરોનાગ્રસ્તોના સંપર્કમાં આવનારાઓને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના બેતાલીસ હજાર પાંચસો તેત્રીસ કેસ નોંધાઈ ચુક્યા છે કુલ તેરસો એકાણુ લોકોના મૃત્યુ થયા છે દેશમાં કોરોનાના અગિયાર દર્દીઓ રોગમુક્ત થઈ તંદુરસ્ત થઈ ગયા છે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાનો રિકવરી રેટ સત્યાવીસ પોઈન્ટ પહોંચ્યો છે રાજ્ય દીઠ કોરોનાનો સૌથી ઊંચો મૃત્યુદર ગુજરાતમાં બાર પોઈન્ટ આઠ ટકા નોંધાયો છે જામનગર જિલ્લો ગ્રીન ઝોન જાહેર થતા લોકડાઉન થ્રી માં વધુ છૂટછાટો મળી છે શહેરમાં બર્ધન ચોક બજાર વગેરે મુખ્ય બજારો ઉઘડતા અર્થતંત્ર ધીમેથી ધબકતું થયું હતું શોપિંગ મોલ સિવાયના કોમર્શિયલ કોમ્પ્લેક્સ તથા છૂટક દુકાનો પણ ખુલી હતી લોકો પણ ગ્રીન ઝોન ની આઝાદી લાભ લેવા મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળ્યા હતા હવે છૂટછાટમાં નાગરિકોએ સ્વયં શિસ્ત ઉપયોગ કરવો પડશે જામનગર જિલ્લાને કોરોના મુક્ત રાખવા

કોરોના સહિત અન્ય વિષાણુઓ સામે પણ સુરક્ષા કવચ પ્રાપ્ત થાય છે.